રેલવે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર વડોદરા જિલ્લાના ખેડૂતોને પૂરતું વળતર ન મળતા નારાજ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડવાની શરૂઆત કરી છે. વડોદરા જિલ્લાના બે ગામમાં આજે બેનર લગાડવામાં આવ્યા છે. ગુરુવારે કરજણ તાલુકાના બોડકા, હાંડોદ, કંબોલા, માંગરોલ, કુરઈ, સુરવાડા, પિંગલવાડા, સંભોઈ અને ખાંધા ગામમાં બેનર લગાડવામાં આવશે. રેલવે ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ તથા એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં કરજણ તાલુકાના 8, પાદરા તાલુકાના 10, વડોદરા તાલુકાના 17 અને સાવલીના 17 ગામની જમીન ઉક્ત પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે, જેના બદલામાં સુરત, વલસાડ, નવસારીના ખેડૂતોને જે વળતર ચૂકવ્યું છે તે મુજબ વડોદરા જિલ્લાના ખેડૂતોને પણ વળતર આપવા માંગ થઈ રહી છે. પરંતુ કોઈ નિવેડો ન આવતા નારાજ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોએ એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ હજી તાજેતરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રેલી કાઢવાનું આયોજન કર્યું હતું, જેમાં 9 ખેડૂત આગેવાનની અટકાયત કરી હતી. ચૂંટણી બહિષ્કારના બેનરમાં સ્પષ્ટ જણાવાયું છે કે કોઈ પણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહીં. કરજણ તાલુકાનું હોડોદ એક એવું ગામ છે કે તેનો પ્રોજેક્ટ પસાર થાય છે કેન્દ્ર સરકારના, એમાં મફતના ભાવે જમીન લઈને સરકાર પડાઈ નીકળી જઈ છે અને સરકારે આર્બિટ્રેશનનો કાયદો બનાવ્યો. આર્બિટ્રેશનમાં કેસ ચાલતા નહીં. વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું ઓર્ડર પર છે. DFCCની જમીન માત્ર 36,000 લઈને નીકળી જઈ છે સરકારને. આર્બિટ્રેશનમાં કેસ ચાલતા હતા તો આર્બિટ્રેટરે અમને નિમણૂક કાઢીને, મત્સ્ય ઉદ્યોગ કમિશનરે કાઢી નાખ્યા છે. એમાં તો તમે અમે જબરજસ્ત રજૂઆત ધારાસભ્ય સંસદ સભ્ય મારફતે કરેલ છે, પણ હજુ પેટનું પોણી સરકારનું હાલતું નહીં. છેલ્લે હમણાં 14 તારીખે અમે આવેદનપત્ર 1,000 ખેડૂતો ભેગા થઈને, કરજણ તાલુકાના 400 ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું. તે વખતે અમારે આગેવાનોને બહાર દીધા કલાક અને હજુ કોઈ સાંભળવા તૈયાર જ નહીં. ઓર્ડર પર લીધેલું હોય ઓર્ડર કરતા નહીં છેલ્લા 6 મહિનાથી. કેટલા ગામોને અસર છે? 11 ગામ કરજણ તાલુકાનો. આજે મારા ગામ હાથે 4 ગામને બોર લાગી ગયો છે. હું સુધીને મેં બીજો 4 ગામને લાગી જશે એટલે ટોટલ 11 ગામને પૂરું થઈ જશે. અને વડોદરા જિલ્લાની આ લડત છે, ભરૂચ જિલ્લાની ભાઈ હોય લડત ચાલુ છે અને વડોદરા જિલ્લામાં હવે હરગ્યું છે એટલે બહિષ્કાર કરવામાં આવશે. ચૂંટણીનો 100% બહિષ્કાર કરવાના છે. અમે બોળો આજે મારી દીધો છે અને ટૂંક સમયમાં 4 ગામમાં આજે કરજણ તાલુકો પૂરો થઈ જશે.